પાવાગઢના ઇતિહાસને બદલનારો વિકાસ યજ્ઞ રૂપિયા 137 કરોડના ખર્ચે સમગ્ર સંકુલના વિકાસ કાર્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી. સવારે વડાપ્રધાન પાવાગઢ પહોંચ્યા, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ વિધિવત રીતે યોજાયું. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. આવો જાણીએ કેવી રીતે આ સમગ્ર કામગીરી પાર પાડીને ઇતિહાસને બદલનારા વિકાસ યજ્ઞને વેગ આપવામાં આવ્યો. 15મી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિસ્તાર કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો. ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઊભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત રાખી સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના પર ધ્વજદંડ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે જ મંદિરના પહેલાંના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપવેના અપર સ્ટેશન સુધી 2200 પગથિયા અને અપર સ્ટેશનથી દુધિયા તરફ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસ કામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂપિયા 125 કરોડના ખર્ચે પૈકી 70% ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30% ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અતિથિગૃહ અને મલ્ટીલેવલ પાર્કિંગનું પણ થશે નિર્માણ. આગામી સમયમાં યજ્ઞશાળા, દુધિયા તળાવ પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ સાસ્યા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી 2 મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે. સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને સાસ્યા તળાવને જોડતો પ્રદક્ષિણા પથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટીલેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત પર વન વિભાગના સહયોગથી મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. આજ સદીઓ બાદ મહાકાલી કા મંદિર અપને વિશાળ સ્વરૂપ મેં હમારે સામને હમારે મસ્તક કો ભી ઊંચા કર દેતા હૈ. આજ સદીઓ બાદ પાવાગઢ મંદિર મેં એક બાર ફિર શિખર પર ધ્વજ ફહરા રહા હૈ. યે શિખર ધ્વજ કેવલ હમારી આસ્થા ઓર આધ્યાત્મ કા હી પ્રતીક નહીં હૈ, યે શિખર ધ્વજ ઇસ બાત કા ભી પ્રતીક હૈ કે સદિયાં બદલતી હૈ, યુગ બદલતે હૈ, લેકિન આસ્થા કા શિખર શાશ્વત રહેતા હૈ. શક્તિ ચક્ર હૈ, એક શક્તિ રક્ષા ચક્ર હૈ, ગુજરાત કા રક્ષા કવચ કે રૂપ મેં વો કામ કર રહા હૈ. ગુજરાત કે અલગ અલગ ક્ષેત્રો મેં બિરાજમાન શક્તિ રૂપેણ માતાએ ગુજરાત કા નિરંતર આશીર્વાદ દેતી હૈ ઓર ગુજરાત કી રક્ષા કરતી હૈ. બનાસકાંઠા મેં માં અંબાજી, પાવાગઢ મેં માં કાલી, ચોટીલા મેં ચામુંડા માં, ઊંઝા મેં ઉમિયા માં, કચ્છ મેં કે માતાજીનો મઢ આશાપુરા માં, નવસારી કે પાસ ઉનાઈ માતા, ડેડિયા કે પાસ દેવમોગરા માં,
भावनगर के पास खोडियार माँ, मेहसाणा के पास बहुचर माँ, उधर हमारे खोडल धाम, उधर उमिया धाम, गिरनार के ऊपर अंबा माँ, अनेक माताएं हर कोने में हमें निरंतर आशीर्वाद रहे, यानी हम कह सकते हैं कि हम पर एक शक्ति का आशीर्वाद है। प्रांतीय केरवनी मंडल संचालित अवरोन इंग्लिश मीडियम स्कूल, अवरोन विद्या विहार स्कूल 1992 थी सतत शिक्षण जगत में कार्यरत छे। अद्यतन सुविधा थी सज अवरोन इंग्लिश मीडियम अने गुजराती मीडियम स्कूल तालुका में नंबर 1 नर्सरी थी लई धोरण 1 थी धोरण 10 इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल बाळकोनो सर्वांगी विकास साथे शिक्षण संस्कार मात्र अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्या विहार स्कूल माज। दरेक परिवार वालियों ने पोसाई तेवी फी, दरेक समाज ना बाड़को माटे ओपन एडमिशन, बाड़को ना सर्वांगी विकास माटे क्वालिफाइड अने अनुभवी स्टाफ। स्वच्छ अने मुक्त वातावरण, स्मार्ट क्लासरूम, वर्ष दरमियान बाड़को ना टैलेंट माटे जुदा जुदा प्रकार नी स्पर्धाओ, स्कूल मा दरेक त्योहार नी उजवणी, स्कूल मा विविध डे नी उजवणी, संस्कार लक्षी व्याख्यानो, योग, राइफल शूटिंग, वर्षोत्सव उत्सव, वृक्षारोपण, पर्यावरण नी जाळवणी, शिक्षक दिन, विद्यार्थियों कर्मचारी दिवस, कराटे, डांस, स्केटिंग तेवज खेल महाकुंभ जेवी अनेक प्रवृत्तियों, प्रतिभा शुद्ध स्पर्धाओ, आंतरराष्ट्रीय स्पर्धाओ, स्पोर्ट डे नी उजवणी, बाळको माटे विशाळ मैदान, रमत गमत ना साधनो, आखो कैंपस सीसीटीवी कैमेरा थी सज, दरेक क्लासरूम मा पण सीसीटीवी कैमेरा, बाळको माटे मिनरल वॉटर नी सुविधा, डिजिटल शिक्षण, कम्प्यूटर रूम, प्रयोगशाळा, कॉन्फरन्स हॉल, ऑडिटोरियम हॉल, पुस्तकालय, बाळको मा रहेल शक्तिओ बाहर लावा वर्ष दरमियान सांस्कृतिक कार्यक्रमो, महिला सशस्त्रीकरण ना कार्यक्रमो, वालियो साथे मीटिंग, अनेक सुविधाओ साथे अद्यतन इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल। आपणा बाळको ना उज्ज्वल भविष्य ने लईने एक वार अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्या विहार स्कूल नी अवश्य मुलाकात लो। स्थळ अवरोन इंग्लिश मीडियम स्कूल, रेलवे स्टेशन रोड, तालुको प्रांति, जिल्लो साबरकांठा। मारू नाम भगवती जैन छे, मारी डॉटर सौम्या एने नर्सरी थी 10th स्टैंडर्ड सुधी अवरोन हाई स्कूल इंग्लिश मीडियम में कम्प्लीट कर्यू छे। अहींनो स्टाफ मैनेजमेंट खूब सरस छे। मने वच में इच्छा थई थी कि हूँ स्कूल बदलू, पण अहींनो मैनेजमेंट अने टीचर्स एटला बधा सारा ने खूब सपोर्ट एने कर्यो हतो, एटले मने स्कूल बदलवानी बिल्कुल इच्छा नहीं थी। अने मारे डॉटरना 10th स्टैंडर्ड में एटला सरस मार्क्स अने एटलू सरस एनु भणवानु रह्यु हतु कि मैं एने आगळ मूकी एने आगळ पण एडमिशन बहु ज सरळ रीते एने मळी गयु हतु। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું। અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે। બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ
આપ આપના બાળકનું ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જે જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.